અસર જોવા મળી રહી શકે છે તો નાના હીરાના એક્સપોર્ટ પર પ્રતિબંધ મુદ્દે ઉદ્યોગકાર દિનેશ નાવડિયાનું એક નિવેદન સામે આવ્યું છે નવું માર્કેટ નહીં મળે ત્યાં સુધી સુરતના હીરા ઉદ્યોગ પર અસર થશે ત્યારથી યુક્રેનનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી તેની સીધી અસર છે સુરતના હીરા બજાર અને મુંબઈના હીરા બજાર ઉપર જોવા મળી રહી છે ખાસ કરીને જે સેવન દેશો દ્વારા અલગ અલગ જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે ને તેને લઈને તેની સીધી અસર ડાયમંડ બજાર ઉપર પડતી હોય છે અને છેલ્લા ઘણા સમયથી મંદી જેવો માહોલ પણ ચાલી રહ્યો છે આ વખતે જી સેવન દેશો દ્વારા રશિયન રફ એન્ડ ડાયમંડની જે કટ પોલિસી જે છે તેની ઉપર કેટલાક પ્રતિબંધો લગાવે છે ખરેખર શું પ્રતિબંધો છે અને તેની અસર શું જોવા મળશે તો આપણી સાથે જે ડાયમંડ અગ્રણી દિનેશભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરીશું દિનેશભાઈ કઈ રીતની સ્થિતિ શું નિર્ણય લેવાયો છે અને તેની અસર કઈ રીતે જોવા મળશે યુક્રેન અને રશિયાના યુદ્ધને બે વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે યુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકા અને જી સેવન કન્ટ્રીના મારફતે રશિયા પર અલગ અલગ પ્રક પ્રકારના આર્થિક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે એમાં ભારતની કોટન ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ડાયરેક્ટ ઇફેક્ટ કરતો જો કોઈ પ્રતિબંધ હોય એ જી સેવન દેશોએ એવો નિર્ણય લીધો છે કે રશિયન ગુડ્સનો કટન પોલીસ જી સેવન કન્ટ્રીની અંદર હવે તમે એક્સપોર્ટ નહીં કરી શકો અને બાકીના ગુડ્સ માટે પણ તમારે એક સર્ટિફાઈ કરવું પડશે એવી સિસ્ટમ જી સેવન દેશના કન્ટ્રીના મારફતે બેલ્જિયમની અંદર અત્યારે સેટઅપ કરવામાં આવી છે તમારે એ સાબિત કરવું પડશે કે આ રશિયન ગુડઝનો માલ નથી પરંતુ સાથે પોઝિટિવ બાબત એ પણ છે કે અમેરિકાએ અત્યારે આ સિસ્ટમમાં બાકાત છે અને ફક્ત અમેરિકાની અંદર કટ એન પોલીસ જ્યારે તમે એક્સપોર્ટ કરો છો ત્યારે તમારે એક માહિતી પત્રક ખાતરી આપવી પડશે કે આ રશિયન ગુડ્સનું પોલીસ નથી કારણ કે આપણે અત્યારે જ્યારે પ્રતિબંધો નહોતા ત્યારે ઓગણત્રીસ ટકા રફની સપ્લાય રશિયાથી આવતી હતી પરંતુ આર્થિક પ્રતિબંધો લાદ્યા પછી અત્યારે પાંચ ટકા જેવી રફની સપ્લાય ઓલરેડી રશિયાથી આવે જ છે પરંતુ આનું આમાંથી બનેલો કટન ડાયમંડ પોલિસ હવે જી સેવન દેશની કન્ટ્રીની અંદર સેલ નહીં કરી શકે એ ટાઈપના આ પ્રતિબંધો અત્યારે લાદવામાં આવ્યા છે પરંતુ આના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલના પ્રમોશન કાઉન્સિલના મારફતે આ ગેપને પૂરવા માટે અલગ અલગ કન્ટ્રીઓની અંદર નવું માર્કેટનું રિસર્ચ કરવા માટેના પ્રયત્નો ઓલરેડી ચાલુ છે જ્યાં સુધી નવું માર્કેટ ન મળે ત્યારે ત્યાં સુધી ચોક્કસ સુરતની કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થશે શું અસર થઈ શકે છે સરકાર પાસે શું આશા અપેક્ષા કારણ કે સરકાર આની અંદર મધ્યસ્થી થાય અથવા તો કોઈ વેપારીઓની માંગ સરકાર પણ આમાં મહેનત કરે છે કારણ કે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એ કોમર્સ ઓફ મિનિસ્ટ્રીના અંતર્ગત છે તો એ આખો ડિપાર્ટમેન્ટ કોમર્સ ઓફ મિનિસ્ટ્રીમાં જ્યારે હોય ત્યારે કોમર્સ ઓફ મિનિસ્ટ્રીના મારફતે પણ આ બાબતેને રાહત મળે એના માટેના સતત પ્રયત્નો મિટિંગો જી સેવન દેશોના સાથે કન્ટિન્યુટી ચાલુ છે ગઈકાલે સાંજે જ આ નવા પ્રતિબંધોના ડોક્યુમેન્ટ્સ મળેલા છે એનો અભ્યાસ થયા પછી કેટલા ટકાની કેવી ઇમ્પેક્ટ ઊભી થશે એનું જ આપણે અનુમાન લગાવી શકશું સાહેબ આ થયું મોટા ઉદ્યોગકારો પણ જ્યારે નાના અસરો માર્કેટ ધારો કે હીરા બજાર વરાછા છે મૈતરપુરા તે બજારો ઉપર તેની અસર કઈ રીતે જોવા મળશે કારણ કે એક બાજુ મંદીનો માહોલ જે રીતે ચાલી રહ્યો છે નાના ઉદ્યોગકારો માટે તો મુશ્કેલી જ હર હંમેશા નાના મોટા પ્રોબ્લેમો માટે આવતી જ હોય છે પરંતુ એ લોકોને લોકલ ટ્રેડિંગનો માલ અંદર લોકલ ટ્રેડિંગમાં માલ વેચવાનો હોય છે લોકલ ટ્રેડિંગની અંદર બહુ એટલી ક્વોન્ટિટીમાં માલ હોતો નથી અને જે ટ્રેડરો હોય છે એમની પોતાનું સેટિંગ કઈ રીતના છે એમની સપ્લાય ક્યાં છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે તો એમને